નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગીરગઢડા તાલુકાના ખીલાવડમાં વિકાસના કામોમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી હાલત, છતાં તંત્ર મૌન. ખીલાવડ ગામે ગટરના કામમાં એસ્ટિમેટ વિરુદ્ધ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી લોટ પાણીને લાકડા કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાના ગામલોકોના આક્ષેપો. ગ્રામ પંચાયતના ગટરના કામો તલાટી મંત્રી પોતે જ કોન્ટ્રાક્ટ રાખી માણસો પાસે કામ કરાવી અને ભ્રષ્ટાચાર આચરતા હોવાનું પણ ગામના નાગરિકો પાસેથી જાણવા મળ્યું. સરકાર તો ગામડાઓના વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે, પણ શું ગામડાઓમાં ખરેખર યોગ્ય વિકાસ થાય છે ખરો? શું જવાબદાર તંત્ર વિકાસના ચાલુ કામોનું સ્થળ તપાસ કરતું હશે ખરું? અગાઉ પણ ગીરગઢડા તાલુકાના ઘણા ગામડાઓમાં ભ્રષ્ટાચારના અહેવાલો પ્રસિદ્ધ થયા છે, પરંતુ તંત્રની પગલાં ભરવામાં કેમ ઢીલી નીતિ તે પણ એક સવાલ છે. શું આ જ છે ગામડાઓનો વિકાસ? ગીરગઢડા તાલુકાના ખીલાવડ ગામે ગટરના કામમાં ભ્રષ્ટાચાર, એસ્ટિમેટ મુજબ કામ ન થતું હોવાનો ગામ લોકોનો આક્ષેપ, હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી ભ્રષ્ટાચાર કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. ખીલાવડમાં આઝાદી બાદ વિકાસનું કામ ચાલુ તો થયું, તેમાં પણ મોટા ગજાના સરપંચો અને તલાટી મંત્રી દ્વારા ભ્રષ્ટાચાર આચરી અને સરકારના પૈસા ચાઉં કરતા હોવાના આક્ષેપો થયા. ગટરનું કામ ચાલુ તો થયું, પણ એસ્ટિમેટ મુજબ કામ ન થતાં ગામલોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. એસ્ટિમેટમાં ગટરની ઊંડાઈ, પહોળાઈ અને કંપનીના પીવીસી પાઇપનો ઉલ્લેખ થયેલ હોય, પણ હકીકતમાં તેની વિરુદ્ધ અને હલકી ગુણવત્તાનું જોવા મળ્યું હતું. ગટર કામમાં ગટરનું ઊંડાઈ એસ્ટિમેટ કરતાં ઓછું અને ગટરનું લેવલ જ ન હોય, એસ્ટિમેટમાં ઉલ્લેખ થયેલ પીવીસી પાઇપ પણ ન હોય અને હાલની ગુણવત્તાનો પાઇપ હલકી ગુણવત્તાનો પાઇપ જોવા મળ્યો હતો, તેમજ યોગ્ય ઢાળ આપ્યા વગર પાયાવિહોણી ગટરનું કામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ બાબતે ખીલાવડ ગામના તલાટી મંત્રી રણજીત ગોહિલ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે પણ એવું સ્વીકાર્યું હતું કે એસ્ટિમેટમાં આઈએસઆઈ પીવીસીના પાઇપનો ઉલ્લેખ હોય, પરંતુ તલાટી મંત્રી અને ગ્રામ પંચાયત દ્વારા બીજી કંપનીના પાઇપ વાપરવામાં આવે છે. હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર સ્થળ તપાસ કરી યોગ્ય પગલાં ભરશે ખરું. રિપોર્ટર વિશાલ ચૌહાણ, ગીરગઢડા. મારું નામ નાગજીભાઈ મૂળજીભાઈ ચૌહાણ, ગામ ખીલાવડ, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ. જે ખીલાવડ ગામમાં ગટરનું કામ થઈ રહ્યું છે, તેમાં શું સમસ્યા છે? સમસ્યામાં એવું છે કે જે ગટર લાઈન નાખીશ ને તે હલકી ગુણવત્તાની છે. જે એસટી મુજબ કામ ન થતું, જે આઈએસઆઈની પાઇપ હતી તે પાઇપ નાખવામાં નથી આવ્યું, અને જેનું લેવલ જે હોય એ લેવલ અમને આપવામાં નથી આવ્યું, અને ખાલી ને ખાલી ઓનલી ફોર ગટર કરી અને પાઇપ ખાલી મૂકી દેવામાં આવી છે, અને પાઇપની જોડાણ જે છે એ જોડાણના પૈસા વધે અલગ લેવામાં આવે છે. અને બીજું એ કે જે પાઇપ જે છે એ હલકી ગુણવત્તાની છે, જે આઈએસઆઈની પાઇપ હતી એ પાઇપ છે નહીં એમાં. તેથી અમે સરપંચને રજૂઆત કરી, સરપંચ અત્યારે બાર ગામ છે સુરત, પછી જે ઉપસરપંચ છે એને અમે રજૂઆત કરી, તે આવ્યા અને એને કીધું કે જે આ મંત્રીને કામગીરી અમે સોંપેલી છે અને મંત્રીને બધું જે કોન્ટ્રાક્ટ એને રાખેલો છે, મંત્રી રાખેલો છે. મંત્રીનું શું નામ છે? મંત્રીનું ગોહિલ સાહેબ છે એવું અમને ખબર. મંત્રીનું રણજીતભાઈ ગોહિલ છે એનું નામ. એ વખતે આવ્યા હતા, એને જોયું કે આ પાઇપ છે ને ભાઈ આ જ હાલ છે અને આ જ નાખવાના છે, તમારે હકારો હોય તો હકારો, ન હકારો તો કાંઈ નહીં. ટીડીયા સાહેબ છે એમાં તો જવું તો છૂટ, મામલેદાર સુધી જવું તો છૂટ, બાકીનું આજ થાય અને આજ તમારે સ્વીકારવું જોઈએ. આવું અમને ધાર ધમકી આપી છે અને અમને હોતે એવું કીધું કે તમને હું જોઈ લઈશ, આવું એને ધમકી હોતે આપેલી છે. મારી નમ્ર વિનંતી છે તંત્રને કે આ કામની તપાસ કરે અને યોગ્ય રીતે કામ કરાવે, એ મારી નમ્ર વિનંતી છે. જય ભારત, જય હિન્દ.